नमस्ते विद्यार्थी मित्रों, अपने जे प्रवृत्ति 7.1 आपने आपेली छे, जे पाठ्यपुस्तकना पेज नंबर 115 ऊपर छे। अपने आगला लेक्चर में अभ्यास कर्यो हतो के उर्मी वेग एटले के विद्युत आवेग एनुं आपणा शरीर में केवी रीते वहन थाय छे एनी चर्चा करी, बराबर छे। आ उपरांत संवेदनाग्राही अंगो एटले शुं, बराबर छे, एक केवू कार्य करे छे एनी वात करी थी। हवे एने लगती एक प्रवृत्ति छे, मां आपने कंईक आवुं कहेवामां आव्युं छे के आपणा मुखमां जे जीभ छे એની ઉપર થોડીક ખાંડ મૂકો, બરોબર છે। હવે આપણા નાક છે એને અંગૂઠો અને પહેલી આંગળી વડે દબાવી, બરોબર છે, એ ખાંડ ખાવા પ્રયત્ન કરો, બરોબર છે। આપણે એ ખાંડ ખાઈ જશું એટલે શું તમને એ ખાંડનો સ્વાદ આવે છે કે નહીં? તો હા, ખાંડ છે એ આપણે ગરડી લાગે। પરંતુ આવી જ રીતે સેમ જ્યારે આપણે જમતા હોય, ભોજન લેતા હોય, બરોબર છે, તો ભોજન કરતી વખતે આપણી પહેલી અંગૂઠો અને આંગળી વડે નાક બંધ કરી અને ભોજન કરીએ, બરોબર છે, એટલે કે નાક બંધ કરી અને ભોજન કરીએ, ખોરાક ખાઈએ, તો શું તમને સંતોષ થાય છે ખોરાકનો? ના, આપણે ખોરાક ખાધો છે એની પૂર્તિ એટલે કે એનો સંતોષ થતો નથી। શા માટે આવું થાય છે? તો જ્યારે આપણે નાક બંધ કરીએ છીએ એટલે નાકની અંદર આવેલી ધ્રાણ સંવેદી ચેતાઓ છે, બરોબર છે, આ ધ્રાણ સંવેદી ગ્રાહીઓ છે, બરોબર, તો ધ્રાણ સંવેદી ગ્રાહીઓ છે એ, બરોબર છે, ઉત્તેજિત થતી નથી કારણ કે નાક બંધ છે, એટલે ધ્રાણ સંવેદી ગ્રાહીઓ છે ઉત્તેજિત ન થાય, અને ધ્રાણ સંવેદી ગ્રાહી ઉત્તેજિત ન થાય એટલે આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ એની જે સુગંધ છે એ આપણા નાક સુધી પહોંચશે નહીં, એટલે સુગંધ ન પહોંચવાથી આપણે ખાધો છે ખોરાક તો ખાઈ છીએ પરંતુ આપણે એની તૃપ્તિ એનો સંતોષ થતો નથી। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવું નવું આપણે ક્યારે થાય? તો જ્યારે આપણે શરદી થઈ હોય, બરોબર, ત્યારે પણ શું થાય છે? તો આપણા નાકની અંદર વધારે પડતો સ્ત્રાવ થાય છે। આ સ્ત્રાવને કારણે, બરોબર છે, આપણી ધ્રાણ સંવેદી ચેતાઓ છે, બરોબર છે, ગ્રાહીઓ છે, ધ્રાણ સંવેદી નાકની અંદર આવેલી જે ગ્રાહીઓ છે, આ ધ્રાણ સંવેદી ગ્રાહીઓ છે એ વધુ પડતા સ્ત્રાવથી શું થાય છે? ઢંકાઈ જાય છે, જેથી આપણે જે કાંઈ ખોરાક ખાઈ છીએ એનો આપણે સંતોષ થતો નથી, બરોબર છે। ચાલો હવે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી ટોપિકની, તો પરાવર્તી ક્રિયા એટલે શું, પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે અને આ પરાવર્તી ક્રિયાને ઉદાહરણ દ્વારા સમજાવો। તો પરાવર્તી ક્રિયા એટલે શું? તો સામાન્ય છે વિદ્યાર્થી મિત્રો, જો ઘણી વાર આપણે જોતા હોય, ચાલ્યા જતા હોય, બરોબર છે, ને આપણે પગમાં કોઈ વસ્તુ વાગે એટલે તરત જ આપણે પગ છે એ પાછો ખેંચી લઈએ છીએ, બરોબર છે, કે વાગ્યા પછી થોડા સમય પછી આપણે ખબર પડે કે હવે પગ પાછો લેવો પડે એમ નહીં, તરત ને તરત આપણો પગ છે એ પાછો લઈએ છીએ। અથવા તો અજાણતા, બરોબર છે, ગરમ વસ્તુને સ્પર્શ થતા આપણો હાથ તરત આપણે ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ, ઝડપથી ખેંચી છીએ ને, કે હાથ અડ્યા પછી આપણું મગજ વિચારે, એ જવાબ આપે, થોડા સમય પછી આપણે હાથ લઈએ છીએ, ના, આવું નથી થતું, બરોબર છે। તો અહીં જે કાંઈ ઝડપથી પ્રતિચાર આપણે આપી છે, બરોબર છે, આને કહેવાય પરાવર્તી ક્રિયા। તો પરાવર્તી ક્રિયામાં આપણે ઝડપી પ્રતિચાર આપી છે, જ્યારે વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપી છે, આવું શા માટે થાય? તો સૌપ્રથમ આપણે વાત કરી પરાવર્તી ક્રિયા એટલે શું, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પરાવર્તી ક્રિયાનો મતલબ કે આપણા જે મગજની વાત કરી તો મગજમાં જે ઐચ્છિક કેન્દ્રો છે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે, ઈચ્છા મુજબ થાય, તો આ ઐચ્છિક કેન્દ્રો છે એ અગ્ર મગજમાં આવેલા છે, તો આ ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બરોબર છે, પર્યાવરણમાં જે કાંઈ પરિવર્તન થાય છે, દાખલા તરીકે ગરમ વસ્તુને સ્પર્શ કર્યું, તો આ બાહ્ય ઉત્તેજના સામે, આ બહારથી આપણે ઉત્તેજના મળે છે, તો આ બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા કેવા? તો અનૈચ્છિક, અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે। એટલે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર આ થતું હોય, જેમાં મગજની કોઈ જ સક્રિય ભૂમિકા હોતી નથી। તો આ સંદેશો કોણ આપે છે? તો આ સંદેશાનું વહન આપણા કરોડરજ્જુ દ્વારા થાય છે, બરોબર છે,
આ સંદેશો આપને મગજમાંથી આપવામાં આવતો નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા એટલે શું? તો મગજના ઐચ્છિક કેન્દ્રોની ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા, બરોબર છે, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને. જો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, પરાવર્તી ક્રિયાનો મતલબ શું? તો મગજના જે ઐચ્છિક કેન્દ્રો છે કે જે અગ્ર મગજમાં આવેલા છે, આ ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર એને ખબર ન હોય એ રીતે, એટલે કે જાણ બહાર જે બાહ્ય ઉત્તેજના આપણને મળે છે, દાખલા તરીકે ગરમ વસ્તુને સ્પર્શ કર્યું તો બાહ્ય ઉત્તેજના થઈ, તો બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા આપણા તરફથી શું, ગરમ વસ્તુને સ્પર્શ કરી તો એ સંદેશો મળે છે, તો એની સામે આપણે શું આપશી, પ્રત્યુત્તર આપશે એટલે પ્રતિચાર આપશી. તો બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા પણ કેવા, અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. બરોબર છે, એટલે કહેવાનો મતલબ કે જેવી ગરમ વસ્તુને આપણે સ્પર્શ કરશું, બરોબર, એટલે એ બાહ્ય ઉત્તેજના આપણા સંવેદી ચેતા દ્વારા, બરોબર છે, કેને મળે છે, તો આપણા કરોડરજ્જુમાં આવેલી પૃથ્થકરણીય ચેતાકોષ છે, પૃથ્થકરણીય કોષો છે એને મળે છે. પૃથ્થકરણીય ચેતાકોષ ઝડપથી સંદેશો છે એ ચાલક ચેતાને આપે છે. આ ચાલક ચેતા છે એ સંદેશો જે તે પ્રતિચારક અંગના સ્નાયુને આપે છે, જેથી આપણા સ્નાયુ છે ઝડપથી સંકોચાય છે અને આપણો હાથ છે પાછો ખેંચાય છે. તો કહેવાનો મતલબ કે અહીં બાહ્ય ઉત્તેજના છે એનો જે સંદેશો છે એ મગજ સુધી નથી જતો, બરોબર છે, એ આપણા કરોડરજ્જુથી સંદેશો આપવામાં આવે છે. મગજ એને કોઈ સંદેશો આપતું નથી. મગજ એમ નથી કહેતું ભાઈ તું હાથ પાછો લઈ લે, બરોબર છે, એટલે જેની મગજમાં બરોબર છે, એટલે પરાવર્તી ક્રિયામાં, એટલે કે જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી, ક્લિયર વિદ્યાર્થી મિત્રો, કે જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી, જેમાં એટલે કેમાં, તો પરાવર્તી ક્રિયામાં, બરોબર છે, મગજની કોઈ જ સક્રિય ભૂમિકા હોતી નથી. હવે આપણે જોઈએ પરાવર્તી ક્રિયા છે એના ઉદાહરણો, બરોબર છે, ચાલો સૌથી પહેલું અજાણતા અજાણતા ગરમ વસ્તુને સ્પર્શ થતા ગરમ વસ્તુને સ્પર્શ થતા હાથ ઝડપથી હાથ ઝડપથી પાછો ખેંચાય છે.
અજાણતા ગરમ વસ્તુને સ્પર્શ થતા હાથ ઝડપથી પાછો ખેંચાવો, બરોબર, હાથ છે એ ઝડપથી પાછો ખેંચાવો એ પરાવર્તી ક્રિયાનું એક ઉદાહરણ છે, બરોબર છે. એટલે ગરમ વસ્તુને જેવો આપણે સ્પર્શ કરશું, બરોબર છે, એટલે એની જે સંવેદના છે એ ઝડપથી સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુ કરોડરજ્જુથી ચાલક ચેતા દ્વારા આપણા સ્નાયુને મળશે, તેથી આપણા સ્નાયુ સંકોચાય, આપણો હાથ છે ઝડપથી પાછો ખેંચાય છે, બરોબર છે. પરંતુ જો અહીંયા પરાવર્તી ક્રિયા જો કામ ન કરતી હોય અને જો આ સંદેશો આપણા મગજને મળે અને મગજથી સંદેશો પાછો આપણા હાથને મળે, બરોબર છે, તો આ વિચારવાની ક્રિયા છે એ ધીમી ક્રિયા છે. તો ત્યાં તો આપણો હાથ છે એ બળી ગયો હોય, બરોબર છે, એટલે મગજ દ્વારા એ સંદેશો આપવામાં આવતો નથી. ચાલો આવું નવું આપણે બીજું ઉદાહરણ જોઈએ. સેમ અજાણતા, બરોબર છે, પિન ભોંકાતા, આપણા હાથમાં પિન લાગે, લાગે એટલે કે ભોંકાતા, પિન ભોંકાતા હાથ ઝડપથી બરોબર છે અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચાવો. આ ક્રિયા પણ માં પરાવર્તી ક્રિયા કામ કરે છે, બરોબર છે. ચાલો આવું નવું જો ત્રીજી વાત કરીએ, બરોબર છે, તો પૂર્વોદર પટલ, હલનચલન, ઉરોદર પટલનું હલનચલન જે ઉરોદર પટલ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઉપર નીચે જે થાય છે એનું હલનચલન પણ પરાવર્તિક ક્રિયા દ્વારા થાય છે, બરોબર, એનું એક ઉદાહરણ છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઉધરસ, બગાસું કે છીક ખાવી, બરોબર છે, આ પણ બરોબર છે પરાવર્તિક ક્રિયાના ઉદાહરણો છે. જો તમારે ઉધરસ ખાવી, છીક ખાવી કે બગાસું ખાવું એમાં આપણું નિયંત્રણ ન હોય હોય છે, તમારે ચાલો છીક નથી ખાવી તો શું રહી જશે? નહીં, બરોબર છે, બગાસું નથી ખાવું તો રહેશે નહીં, કારણ કે અહીંયા આપણા મગજના એમાં કોઈ સક્રિય ભૂમિકા નથી, કારણ કે કરોડરજ્જુ દ્વારા સંદેશો આપવામાં આવે છે અને છીક ક્રિયા છે, આપણે ઈચ્છા મુજબ નથી થતું, બરોબર છે, એટલે અનૈચ્છિક અને ઝડપી ક્રિયા છે, એટલે આ પણ એક પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે, બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો તીવ્ર પ્રકાશમાં, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી, કીકીનું નાનું થવું, તીવ્ર પ્રકાશમાં આપણે જઈએ એટલે આપોઆપ આપણી આંખની કીકી છે એ સંકોચાય છે, નાની થાય છે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આવી નાવી આપણે વાત કરી તો આંખના પલકારા, આંખ છે થોડે થોડા સમયે પલકારા મારતી હોય છે તો આંખના પલકારા પણ એક અનૈચ્છિક અને ઝડપી, બરોબર છે, પ્રતિચાર છે. ત્યાર પછી આપણે સાતમું ઉદાહરણ જોઈએ તો ઘૂંટણની આંચકો લાગવો, આપણા ઘૂંટણ છે પગનું એ ઘણી વાર આંચકો લાગે છે, તરત જ બરોબર છે આપણે જાણ થાય છે. એવી જ રીતે આપણે ચાલ્યા જતા હોય તો બેઠા હોય અને આપણા હાથની જ્યાં કોણી છે ત્યાં કામ સ્પર્શ થાય, ફટકાય એટલે આપણે વિદ્યુત, બરોબર છે, શોક જેવું લાગે, અહીંયાથી કાયદેસર આપણે સંદેશાનું વહન થતું એવું લાગે છે, ઝાટકો લાગે છે. તો આ થયું ઘૂંટણમાં ઘૂંટણની આંચકો લાગવો અને સ્વાદિષ્ટ ખોરાકને જોતા આપણા મોંમાં પાણી આવે છે, બરોબર છે, આ પણ એક પરાવર્તી ક્રિયાનું જ ઉદાહરણ છે. સ્વાદિષ્ટ અથવા તો પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા જોતા મોંમાં
પાણી આવવું. સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું અથવા તો પાણી ઝરવું, બરોબર છે? તો આ બધા છે પરાવર્તી ક્રિયાના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો. જો આ પ્રશ્ન આપને પૂછાય કે પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે, ઉદાહરણ દ્વારા સમજાવો, તો બે માર્ક્સમાં પૂછાય. તો બે માર્ક્સમાં સૌથી પહેલા તો પરાવર્તી ક્રિયા એટલે શું એ આપણે કહેવાનું, બરોબર, અને પછી ઉદાહરણો લખવાના. અહીંયા આપણે 8 ઉદાહરણો મેં આપ્યા છે, પણ 8-8 ઉદાહરણ લખવા જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. 4-5 ઉદાહરણો લખીએ એટલે ચાલે, બરોબર છે મિત્રો? વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીશું, જ્યારે પરાવર્તી ક્રિયામાં ઝડપી પ્રતિચાર આપીશું. આવું શા માટે થાય છે, બરોબર છે? તો વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ, શું કામ? તો સામાન્ય છે કે વિચાર કરવો એક જટિલ ક્રિયા છે, બરોબર છે? શા માટે જટિલ ક્રિયા છે વિચાર કરવો? એ જટિલ ક્રિયા આપણે એને શા માટે કહી શકીએ? કારણ કે વિચાર કરવાની ક્રિયામાં, બરોબર છે, વિચાર કરવો એ કે આપણે ક્યાં વિચાર કરીએ છીએ પહેલી વાત તો એ, બરોબર. અથવા તો એમ પણ કહી શકાય કે વિચાર કરવાની ક્રિયામાં ઘણા બધા ચેતાકોષો છે એ સંકળાયેલા હોય, અને આ ચેતાકોષમાંથી પસાર થતા ઉર્મી વેગ, એટલે બરોબર છે, ચેતાકોષમાંથી ઉર્મી વેગને જટિલ પરસ્પર, બરોબર છે, અથવા તો પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. એટલે વિચાર કરવો એક જટિલ ક્રિયા છે, બરોબર છે? ફરી એકવાર, વિચાર કરવો એક જટિલ ક્રિયા છે, કારણ કે તેમાં ઘણા બધા ચેતાકોષના જે ઉર્મી વેગ છે, વિદ્યુત આવેગ છે, એની જટિલ પારસ્પરિક ક્રિયાઓ, બરોબર છે, બધા જ ઉર્મિવેગ છે એકબીજા સાથે સંકળાયેલા હોય, જોડાયેલા હોય, એટલે જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. આથી વિચાર કરવો એક જટિલ ક્રિયા છે, અને વિચાર કરવાના જે કેન્દ્રો છે, બરોબર છે, એ આપણા અગ્રમગજમાં આવેલા છે. વિચાર કરવાના જે કેન્દ્રો છે અગ્રમગજમાં આવેલા છે, બરોબર છે, એ કેવી રીતે વિચાર કરે છે? તો આ શરીરના વિવિધ ભાગોમાંથી, જો અગ્રમગજમાં જે વિચાર કરવાના કેન્દ્રો છે એ શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદી ચેતા દ્વારા, કઈ ચેતા? સંવેદી ચેતા દ્વારા માહિતી મેળવે છે, બરોબર છે. અને વિચાર કેન્દ્રો આવેલા છે જે મગજમાં, આ વિચાર કેન્દ્રો આ માહિતીનું, મેળવેલી માહિતીનું અર્થઘટન કરે છે કે ખરેખર આ માહિતી છે એમાંથી આપણે એને શું સૂચન આપવું. સમજી લો કે આપણી સામે સિંહ આવે છે, બરોબર છે, એટલે આપણે શું કરીએ છીએ? સંવેદી ચેતા દ્વારા આપણા મગજને જાણ થાય કે સામે સિંહ છે, આ વિચાર કેન્દ્રો છે એને આ માહિતી મળી કે ભાઈ અહીંયા સામે સિંહ છે. હવે વિચાર કેન્દ્રો એનું અર્થઘટન કરશે કે ભાઈ હવે સિંહ સામે હોય તો આપણે ભાગવું જોઈએ કે સામે જવું જોઈએ. તો એ અર્થઘટન કરે છે અને સંદેશો તૈયાર કરે છે વિચાર કેન્દ્રો, અને આ સંદેશો છે એ મગજથી કેના દ્વારા? તો ચાલક ચેતા દ્વારા. જોજો, સંદેશો મેળો કેના દ્વારા? મગજને, સંવેદી ચેતા દ્વારા. અને અહીંયાથી સંદેશો છે, બરોબર છે, સૂચના મળે છે, એ સૂચના કેના દ્વારા જાય છે? તો ચાલક ચેતા દ્વારા. તો આ સૂચના મગજમાં જે કાંઈ સૂચના તૈયાર થાય છે, આ સૂચના મગજમાંથી ચાલક ચેતા દ્વારા જે તે પ્રતિચારક અંગને મળે છે, જે અંગ દ્વારા આપણે પ્રતિચાર આપવાનો છે એ પ્રતિચારક અંગને મળે છે. તો સામે સિંહ હોય તો આપણો પ્રતિચારક અંગ તરીકે કયું અંગ થશે? તો પગ, બરોબર છે. તો પ્રતિચારક અંગને, બરોબર, સૂચના મળે છે, અને સૂચના મુજબ આપણા અંગો છે એ કાર્ય કરે છે. એટલે આપણે શું કરીએ છીએ? જો સામે સિંહ હોય તો ચાલ્યા જઈએ છીએ, અહીંયાથી વહી જઈએ છીએ, ભાગીએ છીએ. એટલે વિચારવાની ક્રિયામાં આપણે ખૂબ જ ધીમો પ્રતિચાર આપીએ છીએ, કારણ કે સૌ પ્રથમ તો આપણે જે કાંઈ માહિતી, બરોબર છે, એ સંવેદી ચેતા દ્વારા મગજમાં જાય છે, અહીંયા વિચાર કેન્દ્રો દ્વારા એનું અર્થઘટન થાય, અહીંયાથી સૂચના મળે, આ સૂચના છે એ ચાલક ચેતા દ્વારા જે તે પ્રતિચારક અંગને મળે છે, જેથી, બરોબર, અહીંયા વધુ સમય લાગે છે સૂચના મળતા. એટલે વિચારવાની ક્રિયા છે એ ખૂબ જ ધીમી છે. જ્યારે હમણાં જ આપણે વાત કરી પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના છે એ કરોડરજ્જુ દ્વારા જ આપવામાં આવે છે. પરાવર્તી ક્રિયા છે એમાં જે કંઈ સૂચના મળે છે એ સામાન્ય રીતે કરોડરજ્જુ દ્વારા જ આપવામાં આવે છે, જેથી કરી
અને બરોબર છે અંગથી મગજ સુધી અને મગજથી અંગ તરફ જે ઉર્મી વેગનો જે વહન છે એ વહનનો સમય બચી જાય છે, કારણ કે એનું વહન સીધું કરોડરજ્જુ સુધી થાય છે અને કરોડરજ્જુથી જ સીધો આપણે સંદેશો મળે છે, સૂચના મળે છે, જેથી આપણા અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જે ઉર્મી વેગના વહનનો જે સમય છે મગજ સુધી પહોંચવાનો, મગજથી અંગ સુધી પહોંચવાનો આ સમય બચે છે, જેથી પરાવર્તી ક્રિયામાં આપણે ઝડપી પ્રતિચાર આપીએ છીએ. જ્યારે સંવેદી આપણે વિચારવાની ક્રિયામાં પરાવર્તી ક્રિયાની સરખામણીમાં ધીમો પ્રતિચાર આપીએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, જો આવું તમને પૂછે તો આમ લખી શકાય. હવે ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પરાવર્તી કમાન સમજાવો. પરાવર્તી કમાન એટલે શું અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. આ પ્રશ્ન આમ પણ પૂછાઈ શકે કે ગરમ વસ્તુ છે બરોબર છે, આપણે જો એને સ્પર્શ કરીએ બરોબર છે, તો પ્રતિચાર સ્વરૂપે આપણો હાથ છે એ આપણે શું કરીએ છીએ, પાછો ખેંચીએ છીએ. તો આ રીતે પણ પૂછી શકે કે ગરમ વસ્તુને સ્પર્શ થતા પ્રતિચાર સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પરાવર્તી કમાન એટલે શું, પરાવર્તી કમાન કેને કહેશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ, પરાવર્તી ક્રિયામાં કોણ કોણ સંકળાયેલું છે હમણાં આગળ વાત કરી, તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતાઓ અને ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને બરોબર છે પરાવર્તી કમાન કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તી કમાન એટલે શું, તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા ચાલક ચેતાના, સંવેદી ચેતા ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના, કરોડરજ્જુ સહિતના જોડાણને, ખબર છે કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. તો સંવેદી પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી આ જે ચેતા છે એ સંવેદી ચેતા અને આ જે ચેતા છે બહાર આવે છે એ ચાલક ચેતા, એના કેના, તો આ કરોડરજ્જુ છે, કરોડરજ્જુનો એક ભાગ છે આમ ઉપરની તરફ જતું કરોડરજ્જુ, આપણે એનો એક મણકો દર્શાવ્યો છે બરોબર છે. તો કરોડરજ્જુ સહિતના જોડાણ, તો સંવેદી ચેતા છે કરોડરજ્જુ સાથે જોડાયેલી છે, અહીંયાથી ચાલક ચેતા બહાર આવે એટલે સંવેદી ચેતા અને ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતનું જે આખું જોડાણ બને છે આ જોડાણને આપણે પરાવર્તી કમાન કહે છે. અથવા તો આનું બીજી પણ આપણે વ્યાખ્યા આપી શકીએ બરોબર છે, પરાવર્તી ક્રિયાનો માર્ગ. જોજો પરાવર્તી ક્રિયાનો માર્ગ કયો છે, જો સૌથી પહેલા તો આકૃતિ તમને સમજાવી દઉં, સમજાઈ જશે આપોઆપ. પરાવર્તી ક્રિયા છે કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે આપણા સંદેશો પહોંચે છે અને અહીંયાથી આપણે સૂચના મળે છે. સમજી લો કે કોઈ એક ગરમ પાત્ર છે, આ પાત્રને આપણે સ્પર્શ કરી છે, અજાણતા સ્પર્શ થઈ જાય છે, તો આપણા હાથની જે ત્વચા છે આ ત્વચામાં સંવેદનાગ્રાહી એકમો આવેલા હોય. જો ગરમ વસ્તુ સ્પર્શ કરે તો ઉષ્માગ્રાહી એકમો, તો આ ઉષ્માગ્રાહી એકમો જે આપણી ત્વચા પર આવેલા છે બરોબર છે, આ ઉષ્માગ્રાહી એકમો છે એના દ્વારા કેટલીક સંવેદના મેળવવામાં આવે છે. આ સંવેદના છે એ કેના દ્વારા, તો સંવેદી ચેતા દ્વારા બરોબર વહન પામે છે. આ સંવેદી ચેતા છે અથવા તો સંવેદી ચેતાકોષ, આ સંવેદી ચેતાકોષ દ્વારા આ સંવેદના છે એ આપણા જે કરોડરજ્જુ છે, આ કરોડરજ્જુ છે એનો એક ભાગ છે મણકો બરોબર છે,
એનું વહન ક્યાં થાય છે? તો કરોડરજ્જુમાં આવેલ પૃથ્થકરણીય ચેતાકોષ કેને મળે છે? તો આ જો વચ્ચે ભાગ દેખાય છે, આ જે ભાગ છે એ પૃથ્થકરણીય ચેતાકોષ છે. આ ઉપર ગોળ ભાગ છે, બરોબર છે, દર્શાવ્યું છે, બરોબર છે. એ સંવેદી કેન્દ્ર છે, આ પ્રેર આ ચાલક કેન્દ્ર છે, બરોબર. એટલે સંવેદી કેન્દ્રને મળે, અહીંયાથી આ સંદેશાનું અર્થઘટન પૃથ્થકરણીય ચેતાકોષ દ્વારા ઝડપી આ સંદેશો છે એ ચાલક ચેતાકોષને મળે છે. ચાલક ચેતાકોષને મળેલો જે આ સંદેશો છે, બરોબર છે, એ જે તે પ્રતિચારક અંગના સ્નાયુને મળે છે. જો આ પ્રતિચારક અંગ છે આપણો હાથ, પ્રતિચારક અંગના કેના? તો સ્નાયુને મળે છે, જેથી સ્નાયુનું સંકોચન થાય છે, બરોબર છે, અને આપણો હાથ છે એ ખેંચાઈ જાય છે. તો કહેવાનો મતલબ કે પરાવર્તી ક્રિયામાં કોણ કોણ સંકળાયેલું છે? તો સૌથી પહેલા સંવેદના ગ્રાહી અંગ, પછી સંવેદી ચેતાકોષો, પછી કોણ આવે? તો પૃથ્થકરણીય ચેતાકોષ, પછી ઈકેના દ્વારા વહન પામે ચાલક ચેતાકોષ, અને છેવટે પ્રતિચારક અંગના, પ્રતિચારક અંગ સાથે જોડાયેલું હોય છે અથવા પ્રતિચારક અંગના સ્નાયુ, પ્રતિચારક અંગ. આ બધું જોડાણ થાય અને એક માર્ગ બને, આ માર્ગને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ. તો લખી શકાય કે પરાવર્તી ક્રિયાનો માર્ગ કે જેમાં કેનો કેનો સમાવેશ થાય છે, પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સૌથી પહેલા કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? સંવેદના ગ્રાહી, સંવેદના ગ્રાહી અંગ. ચાલો, એ સંવેદના કેને મળે? તો સંવેદી ચેતાકોષ. સંવેદી ચેતાકોષ પરથી સંદેશો કેને મળે? પૃથ્થકરણીય ચેતાકોષ. આ પૃથ્થકરણીય ચેતાકોષ ઝડપથી સંદેશો કેને આપે છે? બરોબર છે, ચાલક ચેતાકોષને. તો ચાલક ચેતાકોષ અને છેલ્લે શું આવે છે? પ્રતિચારક અંગનું જોડાણ થાય છે. તો સૌથી છેલ્લે આપણે લખી શકાય, બરોબર છે, અને પ્રતિચારક અંગનું, અને આપણે આ સંદેશો સ્નાયુ સુધી પહોંચે છે, પ્રતિચારક અંગ છે, અને પ્રતિચારક અંગનું પ્રતિચારક અંગ છે, પ્રતિચારક અંગનું જોડાણ થાય છે. આ બધા જ પ્રતિચારક અંગ છે, આ પ્રતિચારક અંગનું શું થાય છે? જોડાણ થાય છે, જેને પરાવર્તી કમાન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બે વ્યાખ્યા છે, આમાંથી કોઈ પણ એક લખી શકાય. પહેલી છે કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને, બરોબર છે, પરાવર્તી કમાન કહે છે. જ્યારે બીજું એના માર્ગ દ્વારા આપણે દર્શાવ્યું, તો પરાવર્તી ક્રિયાના માર્ગમાં, માર્ગ કે જેમાં સંવેદી સંવેદના ગ્રાહી અંગ, સંવેદી ચેતાઓ ચેતાકોષ, પછી પૃથ્થકરણીય ચેતાકોષ, બરોબર છે, પછી ચાલક ચેતાકોષ, અને છેવટે આપણો હાથ, મતલબ કે પ્રતિચારક અંગનું જોડાણ થાય છે, બરોબર છે. આ જે કાંઈ જોડાણ થાય છે એને આપણે પરાવર્તી કમાન કહે છે, બરોબર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા પરાવર્તી કમાન છે એ સમજ્યા, પણ હવે કરોડરજ્જુમાં, બરોબર છે, પરાવર્તી ક્રિયા કેવી રીતે વહન પામે છે? એટલે આપણો હાથ છે એ ગરમ વસ્તુને સ્પર્શ કરે છે, તો આપણે હાથ છે એ ઝડપથી પાછો ખેંચીએ છીએ. આ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં શું થાય છે, અહીંયાથી સમજાવી દઉં, પછી આપણે લખાણ લખીશું. તો સૌથી પહેલાં તો ગરમ વસ્તુને આપણો હાથ સ્પર્શ કરે, બરાબર છે, એટલે આપણા હાથની ત્વચા પર ઉષ્માગ્રાહી એકમો આવેલા છે,
આ ઉષ્માગ્રાહી એકમો છે એ ઉષ્માગ્રાહી એકમો દ્વારા મેળવાયેલી સંવેદના બરોબર છે એ સંવેદી ચેતા દ્વારા વહન પામે છે. એ સંવેદી ચેતા દ્વારા ક્યાં વહન પામે છે? તો કરોડરજ્જુ છે એ કરોડરજ્જુમાં આવેલ પૃથ્થકરણીય ચેતાકોષને મળે છે આ સંવેદના, બરોબર છે. જ્યાં પૃથ્થકરણીય ચેતાકોષ છે એ ઝડપથી, બરોબર છે, સંદેશો કેને આપે છે? તો ચાલક ચેતાને આપે છે. આમ ચાલક ચેતાને મળેલ સંદેશો, ચાલક ચેતાને મળેલો સંદેશો જે તે પ્રતિચારક અંગના સ્નાયુને મળે છે, અને આ સ્નાયુ છે એ શું થાય છે? સંકોચાય છે. જો સ્નાયુ સંકોચાય તો હાથ ઝડપથી પાછો ખસે છે અથવા તો સંકોચાય છે. આપણે આ લખવાનું છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણા હાથની ત્વચા પર શું આવેલું હોય છે? ઉષ્માગ્રાહી એકમો આવેલા હોય. ઉષ્માગ્રાહી એકમો આવેલા હોય છે. આ ઉષ્માગ્રાહી એકમો આવેલા હોય છે અને આ ઉષ્માગ્રાહી એકમો છે એના દ્વારા શું મેળવાય છે? સંવેદના મેળવાય છે કે ગરમ લાગ્યું ભાઈ આપણા હાથને, બરોબર છે. તો આ ઉષ્માગ્રાહી એકમો દ્વારા મેળવાયેલ, બરોબર છે, સંવેદના અથવા તો સંવેદના ન કેવું હોય તો એને બાહ્ય ઉત્તેજના કહેવાય. બાહ્ય ઉત્તેજના ન કેવું હોય તો માહિતી કહેવાય, બરોબર છે. તો આ ઉષ્માગ્રાહી એકમો દ્વારા મેળવાયેલ સંવેદના અથવા તો માહિતી, બરોબર છે. આ સંવેદના કેના દ્વારા વહન પામે છે? તો આજે રચના દેખાય સંવેદી ચેતાકોષ. તો એકમો દ્વારા મેળવાયેલ સંવેદના સંવેદી ચેતાને મળે છે, અથવા તો એમ પણ કહી શકાય કે ઉષ્માગ્રાહી એકમો દ્વારા મેળવાયેલી સંવેદના સંવેદી ચેતા દ્વારા, જો ખાસ યાદ રાખજો, સંવેદી ચેતા દ્વારા, બરોબર છે, કરોડરજ્જુમાં આવેલ પૃથ્થકરણીય ચેતાકોષને મળે છે. આ ઉષ્માગ્રાહી એકમો દ્વારા મેળવાયેલી સંવેદના સંવેદી ચેતા દ્વારા, સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં, બરોબર છે, કરોડરજ્જુમાં આવેલ પૃથ્થકરણીય ચેતાકોષને મળે છે. પૃથ્થકરણીય ચેતાકોષને મળે છે. મતલબ કે સૌ પ્રથમ સંદેશો ક્યાં મળ્યો? તો ઉષ્માગ્રાહી એકમ અહીંયાથી આ સંવેદના સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં આવેલ પૃથ્થકરણીય ચેતાકોષને મળે છે, બરોબર છે. હવે આ પૃથ્થકરણીય ચેતાકોષ જેથી પૃથ્થકરણીય ચેતાકોષ, બરોબર છે, પૃથ્થકરણીય ચેતાકોષ ઝડપથી સંદેશો, બરોબર છે, ઝડપથી સંદેશો ચાલક ચેતાને આપે છે. એને આપે છે, ચાલક ચેતાને આપે છે. હવે શું થશે? તો ચાલક ચેતાને મળેલ સંદેશો, જે ચાલક ચેતાને જે કાંઈ સંદેશો મળે છે એ ચાલક ચેતાને મળેલ સંદેશો જે તે પ્રતિચારક અંગને, અહીં પ્રતિચારક અંગ કોણ છે? તો હાથ છે.
જો પગમાં કાંટો વાગ્યો હોય તો પ્રતિચારક અંગ કોણ થાય? પગ. તો પગ પાછો ઉપર ખસે, બરોબર છે. તો આ સંદેશો જે તે પ્રતિચારક અંગના સ્નાયુને મળે છે, જે તે પ્રતિચારક અંગના સ્નાયુને મળે છે, જેથી સ્નાયુનું શું થાય છે? સંકોચન થાય છે. જેથી સ્નાયુનું સંકોચન થાય છે અને હાથ પાછો, બરોબર છે, શું થાય છે? તો હાથ પાછો ખેંચાય છે. બરોબર છે. રીતે સ્નાયુનું સંકોચન થાય, જેવો સંદેશો મળે એટલે, બરોબર છે, એટલે આપણો હાથ છે એ આપોઆપ પાછો ખેંચાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં પ્રતિચારક અંગ તરીકે કોણ છે? તો અહીં પ્રતિચારક અંગ તરીકે અહીં હાથ અથવા આપણો હાથ અથવા તેના સ્નાયુ, બરોબર છે, તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે વર્તે છે. અહીં હાથ અથવા તો આપણા હાથના જે સ્નાયુ છે એ પ્રતિચારક અંગ તરીકે વર્તે છે, બરોબર છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીના જોડાણને, બરોબર છે, પરાવર્તી અથવા તો સમગ્ર જોડાણને પરાવર્તી કમાન કહે છે. એટલે અહીં સંવેદી અંગથી, બરોબર, પ્રતિચારક અંગ સુધીના સમગ્ર જોડાણને પરાવર્તી કમાન કહે છે અને આ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. લખી શકાય કે આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીના સમગ્ર જોડાણને, બરોબર, સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીના સમગ્ર જોડાણને પરાવર્તી કમાન કહે છે, બરોબર. આ સમગ્ર જે જોડાણ થાય છે એને પરાવર્તી કમાન કહે છે અને આ ક્રિયાને, આ જે કઈ ક્રિયા થાય છે આ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે, બરોબર છે. અને આ ક્રિયાને આપણે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રશ્ન છે ત્રણ ગુણમાં પૂછાઈ શકે, સાવ સહેલો છે. આ બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા પરાવર્તી કમાનની આપણે લખી શકીએ. બરાબર, પરાવર્તી કમાન એટલે શું આપણે એ સમજાવી શકીએ, બરોબર છે. પહેલી છે થોડી નાની છે, ત્યારે બીજી છે એની સરખામણીમાં મોટી છે, પણ બંને સહેલી છે, બરોબર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણું પરાવર્તી કમાન છે એ આપણો જે ટોપિક છે એ પૂરો થયો.